ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થતા વાત મારા મારા સુધી પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઈ જવાયા હતા. આ બાબતે બંને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદોમાં મહિલાઓ સહિત કુલ 27 ઇસમો સામે ગુનો નોંધાયો હતો. આ અંગે ફૂલવાડીના ભદ્રેશ પ્રભુભાઈ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફૂલવાડી ગામે ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દીકરો મેચ રમવા ગયો હતો ત્યારે ભદ્રેશભાઈ સવારના 9:30 વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા. તે દરમિયાન ગામના રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારી મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે, અમને રમવા દો તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઈજાઓ થતા સારવારની જરૂરવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત કુલ 14 ગામે સામે ગુનો નોંધાયો હતો. જ્યારે સામા પક્ષે ફૂલવાડીના રાહુલ બચુભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે તે સમયે જીઆઈડીસીની ડીસીએમ કંપનીની બે ટીમો વચ્ચેની મેચ પૂરી થયેલ હતી, તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપસરપંચ સંદીપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી અને ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છીએ. આમ ફરિયાદમાં જીઆઈડીસીની ડીસીએમ કંપનીનો ઉલ્લેખ જોવા મળતા આ બાબતમાં ડીસીએમ કંપનીની શું ભૂમિકા હશે એ બાબતે પણ સવાલો ઊભા થયા છે. આ દરમિયાન બોલાચાલી બાદ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઇસમોને ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદીપ પટેલ સહિત કુલ 13 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ. અમારે ત્યાં કાલે યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા ગયા હતા, ત્યાંથી પટેલ સમાજે એમને ધમકી આપી કે આ ગ્રાઉન્ડ અમારું છે, બાપની પ્રોપર્ટી છે, એવી રીતે ધમકી આપી અને તમારે અહીંયા રમવું નહીં એવી રીતે બબાલ થવાથી સંદીપભાઈએ યુવાન પર હુમલો કર્યો, એને દંડાથી પગમાં માર્યો અને પછી એવી રીતે ધમાલ થયો. અને આમાં નરેન્દ્ર પટેલ અને બહુ બધા આદિ પટેલ હતા, એમને બધાએ યુવાન છોકરાઓને કુલહાડીથી માર્યા, પછી દંડાઓથી માર્યા, બેતોથી માર્યા અને બહુ ઈજા પહોંચાડી છે. એ માટે સરકારે કોઈ નિર્ણય નહીં લીધો. અમે અરજી લખાઈએ છીએ, એફઆઈઆર ફાયરી છે, તો માટે તેમને હાજર કરતા નથી અને એમાંથી પાછું મેન કે નરેન્દ્ર પટેલનું નામ કાઢી નાખ્યું છે. તો અમને એવી સરકારને વિનંતી છે કે નરેન્દ્ર પટેલને હાજર કરો અને એનું નામ લખાવો અને અમને ન્યાય આપો. મારું નામ કરુણાબેન હર્ષદભાઈ વસાવા, ગામ ફૂલવાડી. મારા ઘરે ઝઘડો થયેલો હતો ફળિયામાં પટેલ સાથે. અમે ખાલી ઊભા રહીને જોતા હતા ને ઘરે આવીને મારવા લાગ્યા બધાને, ને પટેલ લોકો મારા ઘરવાળાને માર્યા હતા. મારા ઘરવાળાને બચાવતા મેં મારા બેનના છોકરાને ભગાડીને દોડી દોડીને મારતા હતા, તો પડાવતા પડાવતા મને બી મારી, થાપણ માર્યા, મને ગળું દબાવી રહ્યા, જઈ તઈ પકડતા હતા મને, મારો હાથ બી ભાંગી નાખ્યો છે નરેન્દ્ર પટેલે ને ભદ્રેશભાઈ ને કુનાલ પટેલ ને બધા પીધેલા છતા. એ લાઈટ બાબલે, હા લાઈટ 9 વાગે કેટલા જણ ઈજાગ્રસ્ત થયા છે? બે જ જણા હતા લાઈટ કરવા આવેલા હતા. તેમને ભાઈઓને કીધું કે તમે જતા રહો, તે જતા રહ્યા ને પછી 5 મિનિટ માટે બધા આગ પટેલ લોકો બધું ફળિયા ભેગું થઈ ગયું ને બધાને મારવા લાગ્યા. તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? હા કરી.
ટ્રેન કોઈ નિકાલ જ નથી, એફઆઈઆર બી નહીં ફાડી ના કહેતા કેમ કે સવારમાં આવજો.